हेलो स्टूडेंट, तमे अपना लास्ट लेक्चर ની અંદર ક્ષતિ વિશે ભણ્યા બરાબર. એની અંદર આપણે શું ભણ્યા હતા કે ક્ષતિ માં બે પ્રકાર હોય, બિંદુ ક્ષતિ, રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિ વિશે આપણે ભણવાનું હતું. તો બિંદુ ક્ષતિ ના ત્રણ પ્રકાર આવે, તત્વયોગમિતિ, બિન તત્વયોગમિતિ અને અશુદ્ધ ક્ષતિ. તત્વયોગમિતિ વિશે આપણે ભણી ગયા બરાબર. તો આજે આપણે આપના લેક્ચર ની અંદર બિન તત્વયોગમિતિ ક્ષતિ અને અશુદ્ધ ક્ષતિ વિશે ભણીશું. તો પહેલામાં પહેલો બિન તત્વયોગમિતિ ક્ષતિ. तो बिन तत्वयोगमितीय क्षति में पाचा बे प्रकार करवामां आवे, धातु वधारो अने धातु उणप. तमने नाम परथी थोड़ो आइडिया आवे कि धातु वधारानो मतलब शुं थाय, तो कि एमां धातुनु प्रमाण होय होवुं जोईए एना करता वधारे होय, अने धातु उणपमां शुं कहेवाय, तो कि होय एना होवुं जोईए एना करता ओछुं होय, राइट. धातु उणप मोस्टली सेमां जोवा मळे तो कि NaCl, LiCl अने KCl नी अंदर बराबर. तो अहीं आपणे NaCl नुं उदाहरण लईए छे, तो कि NaCl ना स्फटिकने सोडियम की बाष्प में शू कर गरम कर तो त्यारे शू थाय, तो कि एनी जे सपाटी है ये सपाटी ऊपर सोडियम जमा थाय, क्लोरीन हतो ये सीएल माइनस स्वरूप की अंदर सपाटी अंदर प्रसराय अने कोनी साथे जोड़ाई जाए, तो कि एने साथे अने NaCl बनावे. हवे आमा शू थशे, तो कि जे एने हतो ने ए एने शू करे, इलेक्ट्रॉन गुमावे. हवे एने छे Na હોય, એને શું કરે, ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે શેમાં ફેરવાય, તો કે Na પ્લસ માં, અને એક ઇલેક્ટ્રોન શું થાય છે, એમાંથી છૂટો પડે. તો હવે આ જે છૂટો પડેલો ઇલેક્ટ્રોન છે ને, એ છૂટો પડેલો ઇલેક્ટ્રોન સ્ફટિકની અંદર જાય, અને એ સ્ફટિકના જે ઇલેક્ટ્રોન પર કયો ચાર્જ હોય, માઇનસ ચાર્જ હોય, એટલે એને શું કહેવાય, એનાયન કહેવાય, રાઈટ. માઇનસ ને એનાયન કહીએ, અને પ્લસ ને શું કહીએ આપણે, કેટાયન. તો એ જે ઇલેક્ટ્રોન છે ને, એ સ્ફટિકની અંદર જઈને જે એનાયન ના સ્થાન છે ને, એની જગ્યાએ શું થઈ જાય છે, ગોઠવાઈ જાય છે, અને એ જે કેન્દ્ર બને છે એ કેન્દ્રને આપણે શું કહીએ છીએ, એફ કેન્દ્ર કહીએ છીએ બરાબર. હવે શું થાય, તો કે જ્યારે આ ધાતુ ઉપર આપણે દ્રશ્યમાન પ્રકાશને આપાત કરીએ, તો આ ઇલેક્ટ્રોનને કારણે એ આપણને કેવા દેખાય છે, કલરવાળા દેખાય. NaCl છે, જ્યારે NaCl પર પ્રકાશ આપીએ તો એ પીળા કલરનો દેખાય. લિથિયમ ક્લોરાઇડ છે, એ આછો ગુલાબી દેખાય, અને KCl છે, એ કેવો દેખાય, જાંબળી દેખાય. કોના લીધે, તો કે તેમાં રહેલા ઇલેક્ટ્રોનના કારણે. ઓકે, આ હતું આપણું ધાતુ વધારો. બીજું છે ધાતુ ઉણપ. તો ધાતુ ઉણપ એટલે તમને નામ પરથી ખબર પડે કે એમાં ધાતુ જે હોવી જોઈએ એના કરતાં કેવું થઈ જાય છે, એનું પ્રમાણ ઓછું હોય. એના માટે એક એક્ઝામ્પલ છે FeO. FeO આયન ઓક્સાઇડ, રાઈટ, એ FeO સ્વરૂપમાં હોવું જોઈએ, પણ એનું સંગઠન કયા સ્વરૂપમાં મળે છે, તો કે Fe 0.95O. એનો મતલબ કે અહીંયા FeO Fe 1 છે, રાઈટ, પણ એ 1 ની જગ્યાએ કેટલો છે, તો કે 0.95, એટલે એનું પ્રમાણ કેવું છે, ઓછું છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ, ધાતુ ઉણપ ક્ષતિ બરાબર. આમાં બીજું શું થાય છે, તો કે એની અંદર Fe 2 પ્લસ આયનો શું થઈ જાય છે, દૂર થઈ જાય છે, રાઈટ. તો એ Fe 2 પ્લસ આયનોને સંતોષવા માટે એની અંદર શું ઉમેરવામાં આવે છે, તો કે Fe 3 પ્લસ આયન ઉમેરવામાં આવે છે. તો આ ક્ષતિને આપણે કઈ ક્ષતિ કહીએ છીએ, ધાતુ ઉણપ ક્ષતિ. લાસ્ટ આપની ક્ષતિ છે અશુદ્ધ ક્ષતિ. તો અશુદ્ધ ક્ષતિની અંદર શું કીધું છે તમને, કે NaCl અને SrCl2 જ્યારે હોય અને ત્યારે આપણે એને ગરમ કરીએ, તો શું થાય છે, તો કે એનેની સ્થાને, એનેના સ્થાને સ્થાન કોણ લઈ લે છે, Sr લઈ લે છે. કઈ રીતે, તો કે આવી રીતે આપણો સ્ફટિક છે, હવે આમાં શું થાય છે, તમે બધા જાણો છો એ રીતે કે એને હોય, એને ઉપર કયો ચાર્જ આવે, તો કે પ્લસ ચાર્જ આવે, રાઈટ, પ્લસ 1 ચાર્જ આવે, અને સ્ટ્રોન્સિયમ પર, તો કે Sr પર કયો ચાર્જ આવે, પ્લસ 2. અશુદ્ધ ક્ષતિમાં શું થાય છે, તો કે બે એને દૂર થાય ને, ત્યારે શું થાય, એક Sr એડ થઈ શકે, રાઈટ, બે પોઝિટિવ. આનો આનો Sr પ્લસ 2 નો મતલબ શું, કે બે ઇલેક્ટ્રોન દૂર થાય, રાઈટ, અને Na પ્લસ માંથી એક, એટલે બે પોઝિટિવ આયન દૂર થાય Na પ્લસ ના, ત્યારે એક સ્ટ્રોન્સિયમનો અણુ શું થાય, ઉમેરાય. એટલે અહીંયા જો આ જે ચોરસ વાળો છે, એ ચોરસની જગ્યાએ શું હતું, તો કે પ્લસ આયન હતા, રાઈટ. આપના આ નેગેટિવ છે, અહીં બધે આપના કયા આયન હશે, તો કે Cl હશે, રાઈટ, અને આ પ્લસ છે, ત્યાં બધા કયા આયન હશે, તો કે Na ના આયન. અહીંયા પણ શું હશે, Na હશે, અને અહીંયા પણ શું હશે, Na હશે. મેં તમને શું કીધું, કે બે Na દૂર થાય, તો એનું સ્થાન કેટલા Sr લે, તો કે એક Sr, એટલે એક Na ની જગ્યાએ શું આવશે, Sr, અને બીજો જે Na નો સ્થાન છે, એ સ્થાન કેવું રહેશે, ખાલી રહેશે. તો આ હતું આપનું ક્ષતિ વિષય. ઓકે, થેન્ક યુ.